અમદાવાદની કન્ઝ્યુમર કોર્ટે 8 લાખનો દંડ ફટકાર્યો છે. એલજી હોસ્પિટલ ડોક્ટર એએમસીને 8 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સારવારમાં બેદરકારી દાખવવા બદલ દંડ ફટકાર્યો છે. અમરેવાડીના રમેશ પરમારની સારવારમાં બેદરકારી દાખવી હતી. એલજી હોસ્પિટલમાં સારવાર બાદ દર્દીએ દ્રષ્ટિ ગુમાવી હતી. વર્ષ 2016માં મોતિયાના ઓપરેશન બાદ જમણી આંખની દ્રષ્ટિ ગુમાવી. એક મહિનામાં 8 લાખ રૂપિયા 8% વ્યાજ સહિત ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. માનસિક હેરાનગતિ માટે 10,000 રૂપિયા ચૂકવવાનો પણ આદેશ કરાયો છે. એક મહિનામાં રૂપિયા ન ચૂકવે તો 8 લાખ રૂપિયા 9% વ્યાજ સાથે ચૂકવવા પડશે. નોટિસો નીકળ્યા પછી હાજર થયા. એમાં હાજર થઈ અને ડોક્ટર બીનાબેન દેસાઈએ એમણે જવાબ રજૂ કરેલો. જવાબમાં એમણે એવો ડિફેન્સ લીધેલો કે આ મેં ઓપરેશન કર્યું નથી. રેકર્ડ મુજબ ડૉક્ટર બીનાબેન દેસાઈ એ પ્રોફેસર હોવાનું પોતાને ઓળખાવે છે. આ ઉપરાંત એ આંખના મોટા સર્જન છે અને એમણે ઘણા બધા ઓપરેશનો કર્યા છે એવું પણ એમનું કહેવું છે. એમણે ઘણા વર્ષોનો અનુભવ છે એવું પણ એમનું કહેવું છે. પણ એમણે કોર્ટની અંદર બચાવમાં એવું કહ્યું કે આ ઓપરેશન મેં નથી કર્યું, મારા આસિસ્ટન્ટ ડૉક્ટર ગઝલા મંસૂરી ઓપરેશન કરેલું છે, એવું એમણે કોર્ટમાં ડિફેન્સ લીધું. વળી વધુમાં એમણે એમ પણ જણાવેલું કે અમે ઓપરેશન જ્યારે કરવામાં આવ્યું ત્યારે અમે ઓપરેશન થિયેટરમાં હાજર હતા, અમે સુપરવિઝન કરેલું હતું, હું હાજર હતી, મારી હાજરીમાં ઓપરેશન થયેલું છે. એટલે આ તમામ હકીકતોને કોર્ટે માન્ય ગણી કે જો તમારી હાજરીમાં જ આ હકીકત બનેલી હોય તો એમાં તમારી નેગ્લિજન્સ સ્પષ્ટપણે પુરવાર થાય છે. કોર્ટે દંડની અંદર વળતરનો હુકમ કરેલો છે અને વળતર તરીકે એમણે 8 લાખ રૂપિયા ત્રણેયને સંયુક્ત રીતે ચૂકવવા એવું ઠરાવેલું છે. અમરાઈવાડીમાં રહેતા રમેશભાઈ મકવાણાએ એલજી હોસ્પિટલના જે ડોક્ટર હતા કે જેઓ તેમને સારવાર આપી રહ્યા હતા તેમની ઘોર બેદરકારીના કારણે હંમેશ માટે આંખ ગુમાવવી પડી. ગ્રાહક કોર્ટની શરણે તેઓ આવ્યા અને કોર્ટમાં એસ્ટાબ્લિશ થયું, એ પુરવાર થયું કે ડોક્ટરોની બેદરકારીના કારણે જ તેમણે પોતાની આંખ ગુમાવવી પડી. કોર્ટે આ સામે કોર્પોરેશન, અમદાવાદ મહાનગરપાલિકા, તબીબો અને હોસ્પિટલને 8 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. આ સાથે જ જો આ દંડ ન ચૂકવવામાં આવે એક મહિના સુધીમાં તો આ દંડ તેમણે 9% વ્યાજ સાથે ચૂકવવું પડશે. આ સાથે જ દર્દીને થયેલી હાલાકી માટે પણ તેમણે 10,000 રૂપિયા વધારે ન ચૂકવવા માટેનો પણ આદેશ કર્યો છે. નિશ્ચિત રૂપે હોસ્પિટલની ઘોર બેદરકારી હતી અને બેદરકારી સ્વીકારી લેવાના બદલે તેમણે ફરીથી 3 મહિના સુધી રમેશભાઈને હોસ્પિટલમાં એડમિટ કર્યા અને આ જ બેદરકારીને ઢાંકવાનો પૂરતો પ્રયાસ પણ કરવામાં આવ્યો, પરંતુ ગ્રાહક કોર્ટમાં આવવાની સાથે જ આ જે કેસ છે તે મામલે આદેશ આપવામાં આવ્યો, ઓર્ડર આપવામાં આવ્યો અને ઓર્ડરમાં જે દર્દી છે તેમને 8 લાખ રૂપિયા આપવા માટેનો આદેશ પણ કરવામાં આવ્યો છે. કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.